માળિયા મિયાણાનો સિકંદર સુમરો અને એવો ઘાતકી માણસ, એવો પાપી માણસ, અને ચકલ્યાની જીભનો શાક ખાય, આવું એને ઈ મીઠ સિવાય બીજું ભાવે નહીં, એક બે ચકલ્યાની જીભથી તો એનું પેટ પણ ભરાય નહીં, એવો માણસ બહે પાંચે ચકલ્યાને મારે ત્યારે તો માંડ એક ધાણાનું શાક તૈયાર થાય. ઈ સિકંદર સુમરો બેફામ શિકાર કરતો કરતો વ્યો આવે, આજુબાજુનું પરગણું છે, ઈ ત્રાહી યુગ આનું કરવું છે. અવાર નવાર શિકારની માલપા વ્યો જાય, હવાર માંથી નીકળવું. ગામ ધણી માણસ, મોટો માણસ, કોઈ કોઈ કહી શકે નહીં, એમાં મોરબીની માલપા મુરાર સાહેબનો ઉતારો છે. સાહેબ સંપ્રદાયના મુરાર સાહેબનું નીકળવું, અને કોઈ કીધું કે બાપુ સિકંદર સુમરાનો ત્રાસ બહુ વધતો જાય છે, તમે તો સાધુ છો, સંતની દ્રષ્ટિ જ એવી હોય કે માણસને પાવન કરી દે, માટે સિકંદરને જો સમજાવો તો એમ થાય કે નાના કંઈક કર્યું કહેવાય, ધરતી માથેથી પાપ ઘણું હળવું થયું કહેવાય. આ સાધુ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના છે. ક્યાં છે સિકંદર? માણસો બતાવવા તૈયાર નહીં, અને એમાં માળિયા મિયાણાની સીમમાંથી, સીમાડામાંથી મુરારદાસ પોતાના માણસોને લઈને નીકળે છે. સિકંદર વ્યો આવે છે, બહેક ચકલ્યા મારીને પોટલું માંધેલું ખંભે નાખી, કેરીની ફાટ ફાટ જેવી આંખી કાળકોટ માણસ સામે વ્યો આવે છે, અને સાધુએ ભાર્યો વાર્તા આવે, શબ્દ છૂટી ગયા. સિકંદર, એ સિકંદર, સિકંદર ને તુકારો કરવો એટલે કાળ ને નોતરું આપવાની વાત હતી. પડખે આવીને કીધું, તમે કે હું સાધુ છું કે તમે તમારે રસ્તે વ્યા જાઓ, તુકારો મેં જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો છે. અરે સિકંદર, પાપ કરતા પાછો વળી જા ભલા માણા, કારણ કે પાપમાં હારું નથી એટલે સાધુની રૂએ હું તને સમજાવું છું કે આ બચકામાં હું બાંધ્યું છે, બચકામાં હું બાંધ્યું છે. કહેતા ની અરે ખડખડાટ દાંત કાઢ્યા કે સાધુ, ઈ મારા વિશેની વાત છે, તમારી વાત નથી. અરે સિકંદર, એમાં ચકલ્યા છે, જીવતા છે, માટે કહું છું કે એને છોડી મૂક, ત્યાં તો વધારે દાંત કાઢ્યા સાધુ, મેં મારી હાથે બહે ચકલ્યા માર્યા છે, અને તમે એમ કહો છો કે જીવતા છે, એ કે એક વખત બચકો છોડ અને જો ઉડીને વ્યા જાય તો સાચું નહીં? એ કે હા, તો સાચું. ટૂંકમાં જો વાત કરું, પોટકું હતું, પોટકું છોડ્યું, છોડતા ની યારે બહે ચકલ્યા ઉડ્યા ઉડ્યા, લાકડી પડે એમ પગમાં પડી ગયો, કીધું કે એ સંત, આ રસ્તો મને દેખાડ, મને દેખાડ, મને દેખાડ. કહેતો તો ને ભીખ નથી લાગતી કે હા, હૃદયથી થાકી ગયો છું, એટલે કહું છું કે એ સંત, અનેક પાપ કર્યા છે, આમાંથી જો કોઈ રસ્તો હોય તો બતાવો ને. તો કે એમાં તો માથું મુંડાવવું પડે, મુસ્યું મુંડાવવી પડે, સિકંદર મટી જવું પડે. ટૂંકમાં જો વાત કરું તો મુરાર સાહેબને એટલું કીધું કે બાપજી, હવે તું જે રસ્તે લઈ જાય એ રસ્તે આવવા તૈયાર છું, અને વિશેષ વાત, એ સિકંદરના બાપને ખબર પડી કે મારો દીકરો સાધુ થવાની તૈયારીમાં છે, મારો દીકરો ફકીર થવાની તૈયારીમાં છે, અને બાપે ચોકી ફેરો મૂકી દીધો, કારણ કે આખા ગામનો વહીવટ કોણ કરશે એ ચિંતા થવા મનાણી. પછી તો અવારનવાર સિકંદર ભજનમાં વ્યો જાય, એમાં મેઘવાળ વાસની માલપા ભજન અને આમંત્રણ આવ્યું છે હરિજન વાસમાંથી, સિકંદર ભજનમાં આવવાનું છે. અને બાપને એમ થયું કે સિકંદર વ્યો જાય, સિકંદરને રૂમમાં પૂરી અને બહારથી તાળું દઈ દીધું. રાતના બે વાગ્યા માણસો ભજનમાંથી આવતા હતા, બાપ બજારમાં ઊભો છે, અને માણસોએ આવીને કીધું સિકંદરના બાપને કે સિકંદર કેવા ભજન ગાય છે એ સાંભળવા જેવા છે. કે શું વાત કરે કે હા, અમે હાલ્યા આવીએ છીએ મેઘવાળ વાસમાં, તમારો સિકંદર ભજન ગાય છે. તાળું ખોલ્યું, તાળું ખોલીને માલપા જોયું તો સિકંદરને બાંધ્યો તો અશ્વાર થઈ ઘોડી માથે, અને ઉતાવળા પગે હરિજન વાસમાં આવ્યો તો આવો મંચ, એક હાથની માલપા એક તારો, બીજા હાથની માલપા મજીરું, અને તાર લાગી ગયેલો. હર હર સમરકર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર ભામન રુખમણી ભરતાર ઠાકર મેરુ પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતારામ ના નારા લાગી ગયા. બાપ નકી ન કરી ગયો, વળી ઓરડી આવીને તાળું ખોલીને જોયું સિકંદરને બાંધ્યો છે. બીજા દિવસે હવારમાં પોતાનો બાપ પગમાં પડીને કીધું સિકંદર કે હા, કે તારાનો ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો છે, તું તારે રસ્તે, એટલે ભજનમાં કીધું છે સિકંદર સુમરાની લજા તમે રાખી લાલા, આ ગરીબ ગુલામ હોથી તોરા અલ્લાહો નબી જીરે, એવી સાધુતા છે પાપી માંથી પાવન બનાવી દે એવા સાધુ સંતો જ્યારે બેઠા હોય ત્યારે. પણ આ બધું રે ક્યારે? ધર્મ રે ત્યારે.